सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवा सुखदो महाश्रेयोर्मूर्तिर् जयति सहि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય જય ભક્તોને હેતથી સદગુરુ નિષ્કુળાન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથની અંદર છેલ્લે વાયુ ગુણ વર્ણન કરે છે અને સ્વામી લખે છે કે એક વાયુ શીતળતા આપે છે અને એક લાહી લગાવે છે એક વાદળાને વીખી નાખે છે એક મેઘને લઈને આવે છે આવી રીતે બંનેના ગુણ અવગુણ છે વસ્તુ એકની એક છે પરંતુ ક્યાંક સુખરૂપ થાય છે ક્યાંક દુખરૂપ થાય છે સમી દ્વારા આપણને શીખવાડે છે આપણું જીવન બીજાને સુખરૂપ થાય એવું આપણે બનાવીએ આગળ આવે તેજ ગુણ વર્ણન સ્વામી કે છે આકાશ વાયુ અને તેજ આવે તેજ વિશે કે છે તેજ એટલે કે અગ્નિ અરૂ અગ્નિ એક હે દેખતા ગુણ દોય એક દુઃખ અતિ અરુ એક સુખ હોય અરુ અગ્નિ એક હે દેખતા ગુણ દોય એક દુઃખ અતિ અરુ એક સુખ હોય સ્વામી લખે છે અગ્નિ અગ્નિ એક હે દેખતાહિ ગુણ દોય એક એકશે દુઃખથી ઉપજે એક એકશે સુખ હોય અગ્નિ છે એ દિવાસળીનો હોય કે દાવાનળનો હોય દિવાસળીનો અગ્નિ કે દાવાનળનો અગ્નિ અગ્નિ તો અગ્નિ જ છે પરંતુ દિવાસળીનો અગ્નિ જે છે એ સુખને આપવાવાળો થાય અને દાવાનંદનો અગ્નિ દુઃખને આપવાવાળો થાય ગેસ આપણે ચાલુ કરીએ છીએ એમાં અગ્નિ જ છે પણ એ અગ્નિ ભોજન રાંધવામાં કામ લાગે એવો અગ્નિ હોય અને હોળી પ્રગટાવે છે લોકો એ અગ્નિ જ છે પણ ન્યા કુકર ના મુકાય ગેસ ઉપર મુકાય ચૂલા ઉપર મુકાય ચૂલો દેશી જમાનામાં ચૂલો પ્રગટાવવામાં આવે તો ચૂલામાં લાકડા નાખીને એને પ્રગટાવવાનો જ હોય અગ્નિ પણ એની ઉપર ભાત દાળ શાક રોટલા રોટલી રાંધે લોકો અને હોળીમાં પણ લાકડા જ ભેગા કરે પણ એની ઉપર કશું રંધાય નહીં અગ્નિ તો અગ્નિ જ છે પરંતુ બેયના ગુણધર્મ બેય અગ્નિ હોવા છતાં પણ કાર્ય જુદું જુદું કરે છે એક જ અગ્નિના ગુણ જુદા છે એક જ અગ્નિ છે છતાં પણ એના ગુણ જુદા છે એવી રીતે મનુષ્ય જાતિ જ હોય આપણી ભગવાનના ભક્ત જ આપણે કહેવાતા હોઈએ પરંતુ ગુણ જુદા પડી જાય કોઈને સુખરૂપ થવાની જગ્યાએ આપણે દુખરૂપ થઈ જઈએ અહીં આગળ અગ્નિ અગ્નિ ગુણ છે એટલે થોડો એની ઉપર વિચાર વિમર્શ સ્વામીએ તો અગ્નિના ગુણ જ લખ્યા છે જે આપણે થોડું સમજવા જઈ રહ્યા છે એ આપણે પોતે થોડુંક એમાંથી કંઈક ગુણ આપણા જીવનમાં કેળવાય એટલા માટે આપણે એ તરફ જઈ રહ્યા છે સ્વામી એ તરફનો દ્રષ્ટિકોણ વિશેષ પાથરેલો નથી સ્વામીનો દ્રષ્ટિકોણ તો પાછળ આવે છે પણ આ બધી વાતમાંથી આપણે આપણા જીવનમાં એટલું શીખવું જોઈએ અગ્નિ એટલે માની લો કે ઉપદેશ અગ્નિ એટલે માની લો કે બીજાને અપાતી સલાહ અગ્નિ એટલે માની લો કે આપણી પાસે આપણી સલાહની અપેક્ષા કોઈ સમાજ રાખતો હોય કોઈ સંતો ભક્તો રાખતા હોય કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિઓ રાખતા હોય સ્નેહીજનો રાખતા હોય એ સલાહ છે ને એ અગ્નિ સમાન છે ઉપદેશ છે ને એ અગ્નિ સમાન છે કોઈના જીવનને બનાવી પણ શકે છે અને કોઈના જીવનને ખલાસ પણ કરી શકે છે કોઈના જીવનમાં સુખ પણ આપી શકે છે અને કોઈના જીવનમાં દુઃખ પણ આપી શકે છે સુખી માણસો દુઃખી થઈ ગયા હોય તો એના ખોટા સલાહકારોથી થઈ ગયા છે મોટા મોટા રાજાઓના રાજ રોડાઈ ગયા હોય તો ખોટી સલાહો આપવા આખા રાજ રોડાઈ ગયા છે સલાહ છે કેટલાય એવા કલ્યાણના માર્ગે ચાલવાવાળા મુમુક્ષોના કલ્યાણ બગડી ગયા હોય કારણ કે એના ઉપદેષ્ટાઓ અથવા તો એ જેની સલાહ લે છે એવા કલ્યાણના માર્ગેથી એના મૂળિયા ઉખાડી નાખે એવી સલાહ આપી દે એવો ઉપદેશ આપી દે આજે દુનિયાની અંદર ભરપૂર આતંકવાદ ચાલે છે ઘણી બધી જગ્યાએ જેની સામે સારા સારા દેશો જજો મીર્યા રહ્યા છે એની ઉત્પત્તિનું કારણ કોઈ ઉપદેષ્ટા છે એનું ઉત્પત્તિનું કારણ કોઈ સલાહકાર છે આવું કરવાથી આપણને આવું મળે જેના કારણે સત્તર અઢાર વર્ષના બાવીસ વર્ષના જેને એ કુરબાની હોય મોટી શહીદી હોય એમ હજારો ને લાખો માણસની જાન લઈને મરે છે ઉપદેશતા એવા છે સલાહ એવી છે માટે અગ્નિ રૂપ આપણા આપણી જીભમાંથી નીકળતી કોઈના માટેની સલાહ આપણે જો કરી શકીએ તો અગ્નિ તરીકે કોઈનું જેમ કોઈના ઘરમાં અગ્નિ હોય એ એને અનાજ પકવવામાં ઉપયોગી થાય એમ આપણે જો કરી શકીએ તો કોઈને સુખ આપીએ કોઈને ઓળકાર આવે એવું કંઈક કામ કરીએ જમીને જેમ પાકું અન્ન પાકી ગયું હોય જમીન પછી એનો ઓળકાર આવે એવું કરીએ પણ એવું ન કરીએ કે જેનાથી કોઈના કાળજા તૂટી જાય કોઈના પેટ કપાઈ જાય ચીરાઈ જાય કોઈનું પેટ ઠારી શકીએ એવી સલાહ આપીએ કોઈના પેટ ફૂટી જાય એવી સલાહ ન આપીએ કોઈનું પેટ ઠારી શકીએ એવો ઉપદેશ આપીએ કોઈના પેટ ફાટી જાય એટલે કે કહેતા કોઈના પેટ ફૂટી જાય એવો ઉપદેશ ના આપીએ કોઈનો પરિવાર મંથરાના બનીએ મંદોદરી બનીએ મંથરાની કોઈ ખોટ નથી મંથરા તો ઢગલા બંધ આ જગતમાં હોય એવો કાટમાળ છે ને એને ઉત્પન્ન કરવા કંઈ કરવું ના પડે ઢગલા બંધ કાટમાળ પડ્યો છે મંથરા જેવો પણ મંદોદરી જેવા કે જે રામને ઓળખાવા માટે રાવણને હજારો વખત જેને ઉપદેશ આપ્યો છે મંદોદરીનો ઉપદેશ એક પતિ સ્ત્રી એનો ઉપદેશ રામાયણ જે કહે છે મંદોદરીની જે સમજણ એ પ્રકારનો સલાહકાર હોય એ પ્રકારના ઉપદેશતા માતા પિતા હોઈએ કે પછી આપણે સંત હોઈએ ભક્ત હોઈએ આગેવાન ગણાતા હોઈએ આદર્શ ગણાતા હોઈએ ત્યારે આપણી સલાહને આપણો ઉપદેશ કોઈનું હિત કરે એવો હોય કોઈનું અહિત કરે એવો ન હોય અગ્નિ પાસેથી એ શીખવા જેવું છે આપણે દિવાસળી બનીએ દાવાનળ ન બનીએ દિવાસળી બનીએ દાવાનળ ન બનીએ દાવાનળથી કોઈનું સુખ નથી થતું ઘણાને એવી ટેવ હોય સુખેથી કોઈ રહેતા હોય એમ બે મિત્રો બહુ સરસ રીતે એટલી સરસ મિત્રતા બંનેને એકાબીજા વિના હાલે નહીં એકાબીજા વિના રહી ના શકે એટલી સરસ બંનેને મિત્રતા ખાવું પીવું બેસવું ઊઠવું બધું ભેગાને ભેગા એકાબીજાને ઘેર જાય એકાબીજાના રૂપિયા ઓછી ના આપે કોઈ દિવસ કોઈ એવું કંઈ ગણતરી નહીં કરવાની આવી રીતે રહેતા હતા એમાં એક મંથરા જેવો માણસ એને જોયું કે આ બે ખરેખરા મિત્ર છે અને છૂટા પાડવા જેવા ખરા એટલે એને એક દિવસ આ બે બેઠા હતા એમાંથી એક ભાઈને કીધું કે મારે તમને એક વાત કરવી છે આ બાજુ આવો કે પેલો કે કરો ને વાંધો નહીં આ મારો મિત્ર છે એકદમ નજીકનો કંઈ બીજું કોઈ પ્રોબ્લેમ નહીં તો કે નહીં મારે તમને એકલાને જ વાત કરવી છે બાજુ પર બોલાવે બોલો બોલો કે શું છે બોલો એટલે પેલા મિત્ર એ કીધું જાન ભાઈ તું તને બોલાવે છે તો સાંભળી લે ને વાત એટલે આ ગયો બાજુ પર બીજું કાંઈ નહીં ડાંગરને ફોલો ને તો ચોખ્ખો નીકળે કે પેલો કે પણ એમાં શું વાત છે આ તો તમને મેં કહ્યું મારે તમને આ વાત કરવી હતી ડાંગરને ફોલો ને તો ચોખ્ખો નીકળે પછી ઓલો જઈને બેઠો પછી ઓલો તો કંઈ જતો રહ્યો પણ આ બે મિત્ર હતા એટલે ઓલા મિત્રએ કીધું ભાઈ અને પેલો પાછો ડાંગરમાંથી ચોખ્ખો નીકળે એવા દસ મિનિટ સુધી ઘૂમાડીને એટલે આટલી લાંબી વાત કરે તો સહજ છે કે ઓલાને શંકા તો થાય કે શું વાતો કરીએ છે દસ મિનિટ સુધી એટલે ઓલાએ પૂછ્યું કે ભાઈ શું વાતો થઈ તમારે બોલો કે કાંઈ નહીં આવે રહેવા દેન કે એમાં કંઈ કશું છે નહીં બે પરમ મિત્રો બાળપણથી મિત્રો હતા કશું નથી આવે રહેવા દેન કે રેવા દે રેવા દે રહેવા દે તોય કે ના પણ તું મારો સાચો મિત્ર નહીં તારે મને વાત તો કેવી જ પડે ઓલો કે પણ માલ જ નથી હું વાત કરું હું તને ના પણ તારે મને કરવી તો પડે ને આપણે પહેલેથી હૃદયથી મિત્રો છીએ ને હું તને બધી મારી વાત કરું છું ને તું અત્યાર સુધી બધી કરતો હતો ને તને એને શું કીધું તું કંઈ કહેતો નથી ને આવી આપણી કાંઈ મિત્રતા હોય ને કેટલું બધું ઓલાય કીધું ત્યારે આ કે ભાઈ એક જ વાત મંડ્યો તો ડાંગરમાંથી ચોખો નીકળે લે આમાં શું માલ છે બોલો કે હોય જ નહીં કે એવું તું મારાથી કંઈક છૂપ આવે છે તું મારાથી કંઈ ઓલાને તો ખાલી હળગાવું તો સળગાવું તો આવું સળગાવાવાળા હજારોની સંખ્યાનો કાટમાળા પૃથ્વી પર પડ્યો છે કાટમાળ જેને કહેવાય પૃથ્વીનો મળ કહેવાય પૃથ્વીનો કચરો કહેવાય સમજે ને સમાજનો કચરો કહેવાય આવો કાટમાળ જેવો જેનો સ્વભાવ હોય ને એ સમાજનો પરિવારનો કચરો છે કારણ કે એવા વ્યક્તિઓએ હજારોના જીવનની એકદમ સુગંધીદાર કોઈનું જીવન હોય બગીચા જેવું જેનું જીવન હોય એમાં ઉકરડાઓ કરી દીધા હોય આમાંનું કોઈ પાત્ર આપણે ન બની જઈએ આમાંનું કોઈ વ્યક્તિત્વ આપણે ન બની જઈએ આમાંના કોઈ દુર્ગુણો આપણી અંદર હોય તો એને કાઢી નાખવાના છે ઘણાને ટેવ હોય આમની પાસેથી થોડુંક જાણશે કંઈક ઓલા વિશે શું એને પ્રોબ્લેમ છે એમ જાણશે આની પાસેથી જાણશે શું આને આના વિશે પ્રોબ્લેમ છે બેને મંથરાનું કામ કરાવીને બાળી નાખે આવો અગ્નિરૂપી સ્વભાવ મંથરા જેવો અગ્નિરૂપી સ્વભાવ ભગવાનના ભક્તને ન જોઈએ ભગવાનના માર્ગે ચાલેલાને ન જોઈએ જેને ભગવાનના ધામ સુધી પહોંચવું છે વૃત્તિને નિવૃત્તિ આપે આપણે ભગવાનના ભક્ત હોઈએ પૂજા કરતા હોઈએ ભક્તિ કરતા હોઈએ પરંતુ આવા સ્વભાવો રહી ગયા હોય અને ક્યારે ખબર પડે છે આવા સ્વભાવો જ્યારે આપણે સત્સંગ સમુદાયમાં ભેગા થઈએ પરિવારમાં ભેગા થઈએ સમાજમાં ભેગા થઈએ ત્યારે સવારના પૂજા તો બહુ સરસ થતા હોય વચનામૃત પણ સરસ વંચાતું હોય કથા વાર્તા પણ આપણાથી સરસ થતી હોય ને આપણે સાંભળતા પણ સરસ રીતે હોઈએ પરંતુ આ પ્રકારના સ્વભાવ બે મિત્ર છે પરમ મિત્ર છે ને હળગાવી દે એના કરતાં કોઈને સલાહ આપીએ ને કોઈને ઉપદેશ આપીએ ને તો એવો આપીએ કે કદાચ બેની મિત્રતા તૂટવાની હોય ને તો જોડાયેલી રહે બેનો સંબંધ તૂટવાનો હોય ને તો જોડાયેલો રહે આવી જો વાત કરતા આવડે કોઈ પાછો પડવાનો હોય તો આગળ જાય એ રીતનો ઉપદેશ ને એ રીતની સલાહ એ રીતનું ઘડતર અગ્નિએ ઘડતર છે અગ્નિએ સલાહ છે અગ્નિરૂપ ઉપદેશ છે ઉપદેશ કે સલાહ કે ઘડતર આ બધું અગ્નિનું કામ કરે છે પણ ઘણાને ઘડતર મુક્તાનંદ સ્વામી જેવું ઘડતર મુક્તાનંદ સ્વામીને કેવું ઘડતર સુરતમાં ગયા સ્વામી તો સુરતમાં ગયા એટલે પછી ન્યા તો સુરતના હરિભક્તો શહેરના હરિભક્તો હોય રસોઈઓ તો બધી હારી જ આવે ત્યાં એટલે બહુ નિરંતર પાકી રસોઈઓ ચાલતી પછી સ્વામીએ હરિભક્તોને કહ્યું ભાઈ એક દિવસ કાચી રસોઈ આપો અને એક દિવસ પાકી રસોઈ આપો કેવું સ્વામીનું ઘડતર જુઓ સ્વામીના કહેવા પ્રમાણે હરિભક્તો રસોઈ લાવવા માંડ્યા તે કેટલાક સંતોએ મળીને શ્રીજી મહારાજને વડતાલ કાગળ લખ્યો ન્યા હતા ને અરે એમાંથી વડતાલ કાગળ લખ્યો શ્રીજી મહારાજ પર મહારાજ અહીંયા તો મુક્તાનંદ સ્વામીએ જમવાની બંધી કરી છે લો ફરિયાદ થઈ ગઈ મુક્તાનંદ સ્વામીની ફરિયાદ થાય અહીં તો બંધી કરી છે પછી થોડા દિવસ ક્યારે સ્વામી વડતાલ પધાર્યા ત્યારે શ્રીજી મહારાજે શ્રીજી મહારાજને સભામાં દંડોટ કરીને પગે લાગ્યા અને બેઠા ત્યારે મહારાજે પૂછ્યું સ્વામી રસોઈ પાણીનું કેમ કરતા હતા ત્યારે સ્વામી કે મહારાજ એક દિવસ કાચી રસોઈ લેતો એક દિવસ પાકી રસોઈ લેતો મહારાજ કે ત્યારે સ્વામીને પાકી રસોઈ લો ત્યારે શું વિચાર કરતા અને કાચી રસોઈ કેમ લેતા ત્યારે સ્વામી કે જ્યારે પાકી રસોઈ લઉં ત્યારે એમ વિચાર કરતો કે આવા સંત જમશે તો હરિજનનું કલ્યાણ થશે આવી આવો વિચાર કરતો અને જ્યારે કાચી રસોઈ લઉં ત્યારે એમ વિચાર કરતો કે સંતને માટે નિરંતર પાકી રસોઈ લેશું તો સંતમાં આળસ અને પ્રમાદ વધશે તો સુખેથી ભજન સ્મરણ થશે નહીં એમ વિચારીને કાચી રસોઈ લેતો ત્યારે મહારાજ સભામાં એવું બોલ્યા આ કાગળના લખનારાનો અભિપ્રાય કેવો છે અને મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય કેવો છે કેવું મુક્તાનંદ સ્વામીનું ઘડતર ભલે કાગળ લખવાવાળાએ ગમે તે લખ્યું એ બે બે હશે ચાર હશે દસ હશે બધાએ તો નહીં જ લખ્યું હોય લખવાવાળા તો બે ચાર પાંચ દસ હશે કે જેને રોજ પાકી રસોયો બરાબર જીભે લાગી ગઈ હશે સ્વામીના અભિપ્રાયને નહીં સમજતા હોય હવે એને સ્વામીનો કેટલો અવગુણ લીધો હશે બોલો એ એવું વિચારતા છે કે આ હરિભક્તો એને પાકી રસોઈ દેવી છે અને સ્વામી લેતા પાછા એ સાધુને જેટલાને આમાં બહુ મોટું રહસ્ય જે સાધુએ કાગળ વરતાલ સુધી લખ્યો શ્રીજી મહારાજને તો એ સાધુ એ જાતે એકલો નહીં એની હારે પાછા દસ હરિભક્ત એવા હોય કે જે પાછા કહેતા હોય સ્વામી રસોઈ સ્વામી લેતા નથી ને અમારે તો રસોઈ બહુ દેવી છે અરે ભાઈ અમારે કરવી છે પણ મુક્તાનંદ સ્વામી માનવા જોઈએ ને મુક્તાનંદ સ્વામી માનવા જોઈએ ને ઓલા કે પણ અમારું કલ્યાણ કેમ થાય તે આ કલ્યાણ કરવા ઠેક શ્રીજી મહારાજ પત્ર લખ્યો હોય પણ સ્વામીનું ઘડતર કેવું સ્વામીનો વિચાર કેવો હતો એટલે ઘડતર છે ઉપદેશ છે અને સલાહ છે એ અગ્નિની જગ્યાએ છે એનાથી કોઈના જીવન સુઘડ થવા જોઈએ એવું ના થવું જોઈએ કે આપણે કંઈક ઘડતર તમે માતા પિતા છો તમારા દીકરા દીકરીઓનું ઘડતર કરતા હો એમાં તમારે થોડો તાપ રાખવો જ પડે રાખવો જ પડે એ ક્યાં જાય છે શું વાપરે છે એના મોબાઈલની અંદર ડેટાઓ કેટલા વપરાય છે ગાડી લઈને ક્યાં જાય છે એના ઇમેલોમાં શું થાય છે એ તમારે ધ્યાન રાખવું જ પડે તમે માતા પિતાની જગ્યાએ છો રાખવું જ પડે કોઈ કોઈ સદગુરુ હોય તેમને શિષ્યનું ધ્યાન રાખવું જ પડે એ માતા પિતાની જગ્યાએ છે કોઈ જવાબદાર સંત કે ભક્ત છે તો એને એની સાથે રહેવાવાળા સંતો ભક્તો કે સત્સંગ સમાજમાં રહેલાનું ધ્યાન રાખવું જ પડે એની ફરજ છે ફરજ છે પરંતુ એ બધાની અંદર ઘડતર એવું હોવું જોઈએ કુંભાર જેવું કુંભાર ગળાને ગળે છે ટપલો માર્યા વિના કોઈ દી ગળો ઘડાય ચાકડે માટી ચડ્યા વિના કોઈ દી ગળો ઘડાય માટીને ખોંદ્યા વિના કોઈ દી ગળો ઘડાય માટીનો પીંડો કરવો પડે એને ખોંદવી પડે ચાકડે ચડાવવી પડે ટપલા મારવા પડે કુંભારને પણ જ્યારે માટલું ઘડતા કુંભાર ટપલા મારે છે ને ત્યારે નીચે હાથ રાખે છે માટલું તૂટી ના જાય કારણ કે હજુ માટલું પાકી નથી ગયું કાચું છે પાકી જાય પછી ન તૂટે તરત પણ કાચું હોય ત્યારે જો ઉપરથી ધબાધબી બોલાવે તો માટલું કોઈ બી ઘડાય નહીં એમ અગ્નિ એટલે ઘડતર અગ્નિ એટલે સલાહ અગ્નિ એટલે ઉપદેશ ઉપદેશ સલાહને ઘડતર આ ત્રણેય કાર્ય સમાજના મોભી વ્યક્તિઓ સત્સંગના મોભી વ્યક્તિઓ મહાન વ્યક્તિત્વ ગણાતા વ્યક્તિઓ માતા પિતા વડીલો આ બધાને આ વાતો બહુ લાગુ પડે છે એને અગ્નિત થવું પડે તો જ ઘડતર થશે અગ્નિત થવું પડે તો જ પેલો પાકશે નહીં તો નહીં પાકે કોઈ દી ચોખાને તમે ગેસ બંધ કરીને મૂકી રાખો પાણી પલાળીને તો ભાત થાય એક દિવસે બે દિવસે ત્રીસ દિવસે બે મહિને ભાત થાય એમાંથી કોઈ દી ના થાય ગેસ બંધ છે અગ્નિ બંધ છે ચોખા પાણીમાં પલળેલા હોય તો ફુગાઈ જશે ફુગાઈ જશે કોવાઈ જશે પણ એનો ભાત નહીં થાય ભાત કરવો હશે તો ગેસને સ્ટાર્ટ કરવો જ પડશે ઓછા વધતા પ્રમાણમાં અગ્નિ દેવો જ પડશે એવી રીતે આપણા જીવનનું ઘડતર કોઈ કરતું હોય કે આપણે કોઈનું કરવાનું હોય કે આપણે ઉપદેશ લેવાનો હોય કે સલાહ દેવાની હોય કે લેવાની હોય એ અગ્નિ સમાન છે જોઈએ જ આપણા જીવનમાં પણ જોઈએ આપણા માટે પણ જોઈએ આપણી ફરજમાં આવતી હોય તો બીજા માટે પણ જોઈએ પરંતુ કેટલો અગ્નિ ક્યારે કેવી રીતે કયા સમયે કઈ પરિસ્થિતિમાં એ અગ્નિ અનાજ પકવી જવો જોઈએ એ અગ્નિ ભડાકાના કરવો જોઈએ એ સલાહને ઉપદેશ કોઈનું જીવન બનાવવું જોઈએ એ સલાહને ઉપદેશ કોઈના જીવનને ના કરવું જોઈએ એ જો ન આવડતું હોય તો આપણે એવું કાર્ય કરાય નહીં માની લો ઘણાને સલાહ દેતા જ ના આવડે હવે આપણને ખબર હોય કે મારી મારી જીભમાં મારી વૃત્તિમાં જ મંથરાપણનું છે તો આપણે સલાહ જ ના દેવી કોકને કેવું કે મને એવી સલાહ આપો કે મારું મંથરાપણનું જાય પણ આપણે પછી આપણી વૃત્તિમાં એ પડ્યું હોય ને આપણે દુનિયા આખીને સલાહ આપવા જઈએ તો કેટલું હળગાવી દઈએ અને કેટલું ખલાસ થઈ જાય કે કોઈનું જીવન બનવાની જગ્યાએ બીજું થઈ જાય મુક્તાનંદ સ્વામી આમાં બેસ્ટમાં બેસ્ટ ઉપદેશક બેસ્ટમાં બેસ્ટ સલાહ આપવાની પદ્ધતિ અને બેસ્ટમાં બેસ્ટ જેને કહી શકાય ઘડતર કરવાની જેની પાસે હથરોટી એટલે આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામી જબરજસ્ત એની સમજણ જબરજસ્ત સ્વામીનું જે વિઝન સ્વામીના જે ચરિત્રો છે સ્વામીના જે ચરિત્રો ચરિત્રોને વાંચીએ ત્યારે ખબર પડે સ્વામી કેટલી ઊંડી હમજન ધરાવતા હશે આપણે તો એ હમજનમાંનો છાંટો ધરાવતા ના હોય સુરતમાં સ્વામી જ્યારે ગયા છે સિત્તેર સાધુ લઈને ગયા છે અને ત્યારે એમાંથી એક સાધુ આ તો ત્યાગ આશ્રમ છે શ્રીજી મહારાજ કે સંસારનો ત્યાગ કરે અહીં આવે પછી અહીંયા આગળ આવ્યો હોય ગ્રહસના બહુ વૈભવ જોવે તો પાછું એમ થાય કે અહીં કરતા તો ન્યા સારું અહીં કંઈ થોડી ભી પડે તો અહીં કરતાં તો ત્યાં મજા હતી એમ લાગે દાદા સારું આ મંદિરમાં રહેવા આવ્યા ત્યાં તો દર રવિવારે અલગ અલગ વસ્તુઓ જેવી જોઈએ એવી મળતી હતી ગરમ ગરમ રોટલી સીધી ઉતરીને આવતી હતી અને ભજીયા ખાવાય ત્યારે ભજીયા અને શીરો ખાવ હોય ત્યારે શીરો અને ભજીયા ખાઈને પાછા થોડા કજીયા અને અહીં તો કાંઈ નહીં ડીશ આવી ઠાકોરજીની થાળમાંથી તે ગરમ કરવા માઇક્રોવેવને ગોતવું પડે આ ઉપાધિનું ઘર હારું એમાંય પાછા સાધુ કે એકટાણું કરો એમાંય સાધુ કે વળી આ હું અનકૂટ ભરીને બેઠા છો દાદા અરે એના કરતાં તો ઓલા કેવા હારા હતા લાડે કોડે ખવડાવતા આમ સાંભરે તો પછી ક્યાં જાય ત્યાં જવું પડે પાછું એવી રીતે ત્યાગી થયો હોય ને અહીં તો પછી કઈ તો એવું હોય નહીં કે ગમે ત્યારે અમારે સાધુ જીવનમાં તો એવું હોય તમે ગમે ત્યારે ગમે તે ખાઈ લો ગમે ત્યારે ના જાવ કોક તો પાછું પૂછે એલા ભાઈ કેમ આમ કેમ આમાં નહોતા કેમ કથા હતી ત્યાં નહોતા કેમ આવું કરતા હતા કેમ અહીં બેઠા તા આમ પૂછે પાંચ જણા ત્યાર થાય સારું ન્યા સારું હતું એટલે શ્રીજી મહારાજે વચનાઉદમાં કીધું અહીં હોય ત્યારે ત્યાં રહેવાની ઈચ્છા થાય અને ત્યાં હોય ને ત્યારે અહીં આવવાની ઈચ્છા થાય એટલે આ તો શ્રીજી મહારાજ વખતે સુરતની અંદર સ્વામી સાઠ સિત્તેર સાધુ હતા એમને લઈને ગયેલા તે એમના મનમાં સંકલ્પ રહેતો કે મારા મા બાપ કુસંગી છે ને તે મરીને નરકમાં જાય એ ઠીક નહીં સાધુ થઈ ગયા હતા નિસ્નેહી વર્તમાન છે પૂર્વાશ્રમ તો એની માટે ખલાસ જ થઈ ગયો કહેવાય બધું પણ આ સાધુને કોઈ કારણસર એવું થયું કે મારા માતા પિતા કુસંગી છે પૂર્વાશ્રમના તો હું એમને સત્સંગ કરાવું ને તો નરકમાં ના જાય ચિંતા થઈ એમને થવી ના જોઈએ નિશ્નય વર્તમાન પ્રમાણે પણ થઈ તો હું ઘરે જઈને એમને સત્સંગી કરીને પછી હું અહીંયા પાછો આવું રહેવું છે તો સાધું જ પણ પહેલાં ઘરે જઉં એમને એમને સત્સંગ કરાવું ને પછી પાછો આવું પણ આ રીત શ્રીજી મહારાજની નથી શ્રીજી મહારાજ તો નિસ્્નેહી વર્તમાનના હિમાયતી છે પાંચ વર્તમાન જે સાધુના છે એમાં એક નિસ્નેહી વર્તમાન છે જે દેહના સંબંધીનો ત્યાગ કર્યો એ દેહના સંબંધી કે સંસારીનો મળવત ત્યાગ ફરીથી એ ક્યારેય સાંભરે જ નહીં કહેતા ફરીથી એમાં આ શક્તિ થાય જ નહીં થોરિયાનું ઝાડ છે શ્રીજી મહારાજે એને એવું દ્રષ્ટાંત આપ્યું છે જે ત્યાગી થયો એને દેહને દેહના સંબંધીનું છે પ્રીતિ એ પંચ મહાપાપ કરતાં પણ વધારે મોટું પાપ છે પંચ મહાપાપનો કરનારો એના કરતાં પણ મોટું પાપ જે સાધુ છે ને દેહના સંબંધીમાં પ્રીતિ રાખે એની માટે આવું કીધું છે અંત્યના ઓગણીસમાં વચનાવતમાં હવે થયું શું એ એને મુક્તાનંદ સ્વામી સાથે હેત બહુ એટલે વિચાર થયો કે પ્રથમ મુક્તાનંદ સ્વામીને પૂછી અને પછી જાઓ આટલો ડાયો આટલો ડાયો નહીં તો હવાર ગોતવો પડે ક્યાંક ગયો પણ આટલો ડાયો મુક્તાન પૂછીને પછી એને સ્વામીને એ વાત કરી ત્યારે સ્વામી બોલ્યા મહાપુરુષ તમે સંકલ્પ કર્યો તે બહુ સારો છે સ્વામીના શબ્દો જુઓ મહાપુરુષ આને કહેવાય સલાહ ખરેખર આ ચરિત્ર ઘણી વખત વાંચ્યું છે મેં પણ આપણા હૃદયમાં સ્પર્શી જાય કે મોટા સાધુ કે મોટા ભગવાનના ભક્તો એની સલાહ એનો ઉપદેશ એનું કોઈને કંઈક કેવું છે તો એની પદ્ધતિ અગ્નિ જ હતો પણ કેવો અગ્નિ બીજાને સુખરૂપ થાય અને આપણા જીવનના અગ્નિઓ કેટલાના જીવનને બાળી નાખે સલાહ તો સાચી જ આપીએ પણ સલાહ આપવાની પણ રીત છે ઉપદેશ તો સાચો જ આપીએ પણ ઉપદેશ આપવાની પણ રીત છે ઘડતર તો કદાચ સાચું જ કરતા હોઈએ પણ ઘડતર કરવાની પણ એક રીત છે એના ક્લાસ શીખ્યા વિના ક્યારેય પણ એ રસ્તે ચાલવું નહીં પહેલાં જે એમાં સફળ થયા હોય ને એવાના જીવનના અભ્યાસ કરવા એની હથરોટીઓને જોવી જોયા પછી એમાંથી થોડો અનુભવ લેવો અને પછી બાકી ગણા કે હું તો હાચી જ સલાહ આપું પણ હાચી સલાહ પણ એનો ટાઈમ હોય હાચી સલાહ દેવાનો નહીં તો કેટલાના ઘર હળગી જાય છે સલાહકારોથી જ હળગે છે ને આ છૂટાછેડાઓ લોકોના થાય સાનાથી થાય સલાહકારોથી કોઈ પહેલાં સમજાવે નહીં કે ભાઈ થોડું તો તમે કોમ્પ્રોમાઇઝ કરો સીધું જ કે છૂટાછેડા લઈ લો ઓલા ને નાના દીકરા છે દીકરીઓ છે કંઈ પરિવાર કારણ કે એને કશું હોય જ નહીં ને અને આવા તો માતા પિતાય હોય છે માતા પિતા હોય આવા કે માતા પિતા સલાહ દઈ દે ખબર ના પડે કે આમાં કેટલી જિંદગી કેટલી જિંદગીઓ રોડાઈ જાય પહેલા સમાધાન ગોતીએ સમાધાન સલાહકાર સમાધાન વાળો હોવો જોઈએ ઉપદેષ્ટા જીવનને સારી રીતે કેળવી શકે એવો હોવો જોઈએ ઘડતર કરવા વાળો હામે નાના આવે કેટલા પેલાને હો કાંટા ફૂટેલા હોય હો કાંટા નીકળેલા હોય ને ઘડતર કરવાળો વિચારે કે આનો એક કાંટો રહે નહીં એવું કરી નાખું તો શું કરું તો કે આગ લગાડો એટલે એક કાંટો રહે નહીં ગુલાબનો છોડ છે પણ ગુલાબના છોડ પર કાંટા બહુ છે હવે ઘડતર કરવું જ કાંટા વિનાનો છોડ કરવો છે તો શું કરવું પડે તો કે આગ લગાડી દો ને એટલે બધા જ કાંટા તે મૂરખ ગુલાબ આવશે પછી છોડ આખો બળી જાય અને ઘડતર ના કહેવાય આને તો મોટો દાવાનળ કહેવાય ધીરે ધીરે રોજ એક એક બબ્બે કાંટા કાઢ્યા કર તો થઈ જશે એકદી ગુલાબ જ રહેશે સ્વામી કે મહાપુરુષ તમે સંકલ્પ કર્યો બહુ સારો છે પણ આપના અહીંયા નિરંતર સિત્તેર સીધા ભરાય છે સિત્તેર સીધા આવે રોજ સાધુ માટે સિત્તેર સાધુ એટલે એક એક સીધું માપનું આવે કે ભાઈ એક સાધુનું આટલું બે સાધુનું આટલું તે તમે જાશો તો ઓગનો તે રહેશે અને શહેરમાં વાત ચાલશે કે સ્વામિનારાયણનો સાધુ ઘરે ગયો આવી વાત તો લોકોને કરવામાં મજા જ આવે ને કોઈને સારી વાત કરવામાં મજા આવે કોઈ દી કોઈને સારું બોલવામાં મજા આવે કોઈને સારું મોકલવામાં મજા આવે તમારે ખોટું ખરાબ આવું પ્રસરાવું હોય ને હવારે હાથ વાગે બહાર પાડો ને તો હા હાથ વાગે તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા હો વખત કરીને ઘર ભેગું થયું હોય અને સારી વાત મોકલો કોઈને જો વાંચ્યું હતું કંઈ જોયું નહોતું આવ્યું હતું પણ કંઈ મેં ખોલીને હરખું જોયું જોતું અને ખરાબ હોય સાંભળ્યું જોયું અરે ભાઈ મેં તો પાંચ વખત વાંચ્યું પાંચ વખત પણ પેલાની અંદર વચનામૃતનું વાક્ય મોકલો કોઈને વચનામૃતના પાંચ સેન્ટેન્સ કરીને મોકલો ફેરવો વાંચી દો એ કંઈક હતું ખરું આવે વચનામૃતનું પણ પછી મેં કંઈ ખોલ્યું નહીં મન લાગ્યું કે તો કંઈ બીજું કંઈ હોય નહીં એવું વિશેષ નહીં હોય દુનિયાનો કચરો વિશેષ દુનિયાનો કચરો વિશેષ થઈ જાય વ્યક્તિને જેમાં કોઈ જાતની લેવા દેવા ના હોય એ બધું વિશેષ થઈ જાય અને આજે હમણાં એક જગ્યાએ બહુ મોટું એક કાર્ય થયું બરાબર એની અંદર જે વ્યક્તિ દ્વારા મોટું બહુ મોટું કાર્ય થયું દેશનું બરાબર દેશનું બહુ મોટું કાર્ય થયું હમણાં જ થયું છે થોડા સમય પહેલાં તો એ બહુ મોટું કાર્ય કર્યું જે વ્યક્તિને ભગવાને એવો યશ અપાવ્યો જેમના દ્વારા એ કાર્ય થયું એ કાર્ય કરવા માટે ત્યાં ગયા હોય કાર્ય થયું બધું કાર્ય પત્યું હવે એની અંદર કોઈ મંદિર હોય એની અંદર કોઈ પૂજા હોય શિલાન્યાસ હોય આ હોય બધું થયું હોય એમાં કંઈ વૃક્ષારોપણ હોય વૃક્ષ રોપ્યું હોય આ રોપ્યું હોય ઓલો વ્યક્તિ જે હોય ને એના એના બૂટ ઉપર રાઉન્ડ કરીને મોકલી દીધું કે લો આ ગયા ખરા પણ બૂટ પહેરીને ગયા ત્યાં હવે પેલા વૃક્ષ વાવતા હોય ત્યાં આગળ સહજ છે કંઈક પહેર્યો હોય ચંપલ જેવું વૃક્ષ વાવવાની અંદર તો કે આ ઉદઘાટન કરવા ગયા એમાં આ કર્યું તે કર્યું એના સમાચાર વાયુ કે ફેલાઈ જાય પણ ઓલું ઇતિહાસોની અંદર કેટલા વર્ષોથી જે કાર્ય માટે લોકો તલપતા હોય એવું કાર્ય થયું એના સમાચાર કદાચ એટલા સ્પીડમાં ન પણ જાય આવું છે મુક્તાનંદ સ્વામીએ કીધું કે અહીં શહેરની અંદર એવી વાત ચાલશે કે સ્વામીનો સાધુ ઘરે ગયો એટલે આપણા સત્સંગનું ખરાબ દેખાશે મોટા સાધુની કેવી રીત હતી જો માટે જ્યારે આપણે અહીંથી નીકળીએ ને ત્યારે તમે તમારે ગામ સુખેથી જજો તમારો વિચાર બહુ સારો છે સત્સંગ કરવામાં શું વાંધો છે તો સ્વામીને નહીં ખબર હોય નિસ્નેહી વર્તમાન એટલે શું આવે શું થાય ખબર છે આ જ વાતને માની લો ત્રીજો ડોરડા સાંભળી જાય કે મુક્તાનંદ સ્વામીએ તો એવું કીધું કે બહુ સારો વિચાર આ તો અને તમે જાઓ ત્યારે ગામડે રસ્તામાં ગામ આવે ત્યાં જતા રહેજો તો એ મુક્તાનંદ સ્વામી પર ટીકા કરવા માટે સમાચાર બહાર પાડે એટલે મુક્તાનંદ સ્વામી આવડા મોટા સાધુ તો નિસ્્નેહી વર્તમાનની નહીં ખબર હોય ઓલા કહેતા હતા સાધુ તમે તમારે ગામ આવશે ત્યારે હું તમને ત્યાં મૂકી દઈશ આવો મુક્તાનંદ સ્વામી આવું આવું થાય ને હવે એને સ્વામીનો અભિપ્રાય ખબર હોય ના હોય આવું છે બધું માટે જ્યારે આપને અહીંથી નીકળીએ ને ત્યારે તમે તમારે ગામ સુખેથી જજો ખરેખર તો સ્વામીએ એવો ઉપદેશ આપવો જોઈએ હું વાત કરે સાધુ તું નિશ નહીં વર્તમાન આપણું તો આપણી માટે માં કોણ બાપ કોણ બધા બળી ગયા આપણે કશું હોય જ નહીં આપણે કોઈ સંબંધ જ ના હોય આવી વાત કરવી જોઈએ ને સ્વામીએ તો ગુરુની જગ્યાએ છે તો પણ સ્વામીએ શું કીધું મહાપુરુષ બહુ સરસ વાત કરી તમને આપણે મૂકી દઈશું તમારું ગામ આવશે ત્યારે પણ હમણાં છે ને મહારાજનું ખરાબ દેખાય હમણાં ના જશો થોડા દિવસ રહો તમારા માવતર ને અહીંથી નીકળીએ ત્યારે તમો તમારે ગામ સુખેથી જાજો અને તમારા માવતરને સત્સંગ કરાવીને પછી સુખેથી પાછા આવજો પછી એ સંતને સ્વામીએ વાતો કરી કરીને એના સંકલ્પ માત્ર ટાળી નાખ્યા રોજ પછી સ્વામી વાતો કરે ને થોડી થોડી તો સંકલ્પ ટાળી નાખ્યા ટીપે 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 બધા સંકલ્પોનો નાશ કરી નાખ્યો દેહના સંબંધીના ખોટા કરી દેખાડ્યા સ્વામીએ ધીરે ધીરે ઓલાને ખબર ના પડે ઓલાન તો એવું જ લાગે કે સ્વામી મને હમણાં ગામ મૂકી જવાના પણ કેવી રીતે સ્વામીએ કરી નાખ્યો એનો સંકલ્પ બાળી નાખ્યો ખબર ના પડી પછી જ્યારે સુરતથી ચાલ્યા ને એ ગામનો રસ્તો આવ્યો ત્યારે સ્વામીએ કહ્યું મહાપુરુષ તમારે ગામ જાવું હોય તો આ રસ્તેથી જાઓ તોય પાછા કીધા મહાપુરુષ નાના પુરુષ નહીં મહાપુરુષ જાઓ ત્યારે સંતે હાથ જોડ્યા સ્વામી હવે મને કુવામાં શા માટે નાખો છો મારે તમારી સેવા કરવી છે કેવું કામ કર્યું અગ્નિનું જ કામ કર્યું છે ને સ્વામીએ પણ કેવી રીતે કામ કર્યું ધીરે રહીને એવું કામ કર્યું ઓલાનું જીવન ના બગડ્યું નહીં તો જો એ માતા પિતાને સત્સંગ કરાવવા જાય તો રિટર્ન આવે એ તો થોરિયાનું ઝાડ ચોટ્યા વિના રહે જ નહીં ત્યાં પછી થાય ખાલી મા બીમાર પડી બાપ બીમાર પડ્યા છોલા બીમાર પડ્યા છોલી ખેતી બાકી છે બેન પરનાવવાની બાકી છે ભાઈને પરનાવ બાકી છે બધું બાકી હોય ને અધૂરું જ હોય પાછો આવે જ હાનો પણ મુક્તાનંદ સ્વામી માટે માતા પિતા તરીકેનું પાત્ર હોય સમાજના મોભી વ્યક્તિ હોય સત્સંગના મોભી વ્યક્તિઓ હોય આપણે ક્યાંક આગેવાન વડીલ કાંઈ પાંચ જનનું સંચાલન પચીસ જનનું ઘડતર કંઈક કામ કરતા હોઈએ કોઈ સલાહ આપણી લેતું હોય કે મારામાં શું કરવું અને કોકનું ઘર હળકતું હોય ત્યારે છે ને સલાહકાર આપણને થતા આવડે તો થવું પણ આપણને ખબર હોય કે મારી સલાહથી મંથરાનું કામ થશે તો બે જવું શાંતિથી એ કોઈક બીજાને પૂછો હું તમને સાચો રસ્તો બતાવું આમ કરવું અરુ અગ્નિ અગ્નિ એક હે દેખતા હિ દોય એક ઉપજે અરુ એક સે સુખ એક એકથી દુઃખ થાય એકથી સુખ થાય માટે સલાહ ઉપદેશ આ બધુંય બીજાને સુખરૂપ થાય બીજાને પ્રેરણારૂપ થાય બીજાના જીવનને સારી રીતે સુકોમળ બનાવી અને એના જીવનની અંદર એને શાંતિ અનુભવાય એવી રીતે ધીરે ધીરે સમજીને વિચારીને પરિસ્થિતિને જોઈને આવવાવાળી સંભાવનાઓ જે હોય એના જીવનમાં થવાવાવાળી સંભાવનાઓ હોય એને ધ્યાનમાં રાખીને એની સ્થિતિને ધ્યાનમાં રાખીને જો કરવામાં આવે તો એ અગ્નિરૂપી સલાહ અગ્નિરૂપી ઉપદેશ અને અગ્નિરૂપી ઘડતર એ બીજાને સુખરૂપ થાય નહીં તો એ જ દુઃખરૂપ થઈ જાય એવી વાત આ તેજ ગુણ વર્ણનમાંથી આપણે ગ્રહણ કરવાની છે સત્તર કડયેય પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજ નિજે શ્રીપતિ શ્રી ધર્મ ધરમ શર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ